धोरण 12 नामना मूळ तत्व प्रकरण 1 भागीदारी विषय प्रवेश एना गया भाग में आपणे भूल सुधारणा ने लगता टूका दाखलाओ એટલે કે ભૂલ સુધારવા મૂડી ખાતે કઈ અસર આપી પડે એના ટૂંકા દાખલાઓ આપણે ગણ્યા હતા. આ ભાગમાં આપણે નફાની વેચણીના ટૂંકા દાખલાઓ જે આપ્યા છે સજ્જના એ આપણે ગણવાના છે. તો આ નફાની વેચણીના ટૂંકા દાખલામાં આપણને રકમમાં મોટા ભાગે શું આપવામાં આવે છે તો કે 3 થી 4 ભાગીદારના નામ આપ્યા હોય અને એમાં કોઈ એક ભાગીદાર છે એ બીજા ભાગીદાર ના નફા ઉપર આધાર રાખતો હોય છે. એટલે કે એક ભાગીદાર ને બીજા ભાગીદાર નો અડધો ભાગ, એક ભાગીદાર ને બીજા ભાગીદાર નો ત્રણ ગણો ભાગ, આવા બધા વાક્ય આપવામાં આવે છે. નફા નુકસાન નું પ્રમાણ આપવામાં આવતું નથી. તો કોઈ એક ભાગીદાર નો નફો ધારી અને આપણે નફા નુકસાન નું પ્રમાણ કાઢવામાં આવે છે અને પેઢીનો આપણને જે નફો આપ્યો હોય છે એ વેચવામાં આવે છે. તો નફાની વેચણીના જે ટૂંકા દાખલાઓ છે એ હવે આપણે ગણીએ. તો સૌથી પહેલા આપણે ગણીએ સ્વાધ્યાય 1 દાખલા નંબર 3 એનો 5મો. બરાબર, આ એની રકમ છે. રકમ પહેલા એકવાર શાંતિથી વાંચી જાઓ. મહેતાને પંડ્યા કરતા 4 ગણો. મહેતાને પંડ્યા કરતા 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો એટલે કે બાજપાઈને મહેતાના ભાગનો અડધો ભાગ મળે છે. વર્ષના અંતે પેઢીનો નફો આપ્યો છે 87,500. તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. બરાબર, આપણને અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી અને નફો ખાલી આપ્યો છે પેઢીનો અને દરેક ભાગીદાર વચ્ચે આપણે વહેંચવાનો છે. તો નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો આપણે અહીંયા છે એ ધારી અને નફા નુકસાનનું પ્રમાણ ગણવું પડે. તો ફરીથી વાંચો. આમાં આવા દાખલા હોય નફાની વહેંચણીના ત્યારે મૂળ વ્યક્તિ કોણ છે એ ખાસ ગોતવાનું કે જેના ઉપર બીજા ભાગીદારો આધાર રાખતા હોય. દાખલા તરીકે મહેતાને પંડ્યા કરતા 4 ગણો, પણ આપણને પંડ્યાની હજી ખબર છે નહીં. એની ખબર પડે પછી મહેતાને છે એ 4 ગણો કરી નાખશું પંડ્યાનો. તો મહેતાને પંડ્યા કરતા 4 ગણો. હજી આગળ વાંચી જવાનું, ડાયરેક્ટ કાંઈ પંડ્યાનો ધારી નથી લેવાનો નફો, કેમકે આગળ વાંચી જવાનું કે હજી કોણ કોના ઉપર આધાર રાખે છે. અને બાજપાઈને મહેતાના હિસ્સાનો, તો બાજપાઈ છે એ મહેતા ઉપર આધાર રાખે છે અને મહેતા છે એ પંડ્યા ઉપર આધાર રાખે, એટલે મૂળ વ્યક્તિ અહીંયા કોણ થયો, પંડ્યા થયો. બરાબર, તો પંડ્યાનો નફો આપણે 1 રૂપિયો, 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા આપણે જે ધારવા હોય તમે ધારી શકો. બરાબર, તો પણ આપણે અહીંયા 10 રૂપિયા ધારીએ. તો ધારો કે પંડ્યાને મળતો નફો ₹10 છે. બરાબર, પંડ્યા ઉપર બધા વ્યક્તિઓ આધાર રાખતા હતા, મહેતા અને બાજપાઈ બે. તો મહેતાને પંડ્યા કરતા 4 ગણો, તો પંડ્યાનો આપણને ખબર નહોતો નફો એટલે આપણે ધારી લીધો 10 રૂપિયા. હવે વાંચો, મહેતાને પંડ્યા કરતા કેટલો, 4 ગણો. ગણો એટલે ગુણાકાર, 4 ગણો. મહેતાને પંડ્યા કરતા 4 ગણો, તો પંડ્યાને આપણે 10 ધાર્યો તો મહેતાને કેટલો થાય, 4 ગણો એટલે 40. તો લખવાનું, માટે મહેતાને મળતો નફો બરાબર 10 × 4 એટલે 40 રૂપિયા. બરાબર, આગળ વાંચો. બાજપાઈને મહેતાના હિસ્સાનો, તો મહેતાનો આપણે અત્યારે ગણ્યો તો 40 આવ્યો હતો. તો બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, બરાબર, મહેતાના હિસ્સાનો અડધો બાજપાઈને, તો મહેતાને 40 રૂપિયા હતો તો બાજપાઈને કેટલો મળશે, અડધો એટલે 20 રૂપિયા. તો માટે બાજપાઈને મળતો નફો બરાબર 40 રૂપિયા જે હતો એના અડધા એટલે ભાગ્યા 2 એટલે 20 રૂપિયા, એટલે 3નો નફો આવી ગયો. પછી છે એ નફા નુકસાનનું પ્રમાણમાં લાઇનમાં છે એ નામ પ્રમાણે છે એ વારાફરતી નામ લખી અને
नफा नुकसान प्रमाण से गणी नाखवा। तो पहला अँ पंडिया लिखू से नाम, तो आप पंडिया लखशू। अँ मेहता लिखू से तो मेहता लखशू। अँ बाजपेयी लिखू से तो बाजपेयी लखशू। तो लखशू माटे पंडिया मेहता अने बाजपेयी ने बाजपेयी वच्चे नू नफा नुकसान प्रमाण बराबर। पहला पंडिया नू नाम लिख्यू छे तो पहला पंडिया नू लखशू दस जेम। पछी मेहता लिख्यू छे तो मेहता नू लखशू चालीस जेम। पछी बाजपेयी लिख्यू छे तो बाजपेयी नू लखशू वीस बराबर। हवे तमारे आने नानू प्रमाण करवू होय तो तमे छे अर्धा अर्धा अथवा कोईपण भाग चालतो होय तो भागाकार करीने नानी नानू प्रमाण छे ई करी शको छो। तो अहीं जीरो जीरो बधायमां एक एक छे तो एक एक जीरो काढो तो प्रमाण थाय एक जेम चार जेम बे। एटले आ नफा नुकसाननू प्रमाण बराबर। पहलू पंडियानू, बीजू मेहतानू अने त्रीजू बाजपेयी। हवे नफो आपणने आप्यो तो पेढ़ीनो टोटल 87,500। तो ये त्रण वच्चे आपणे वेची दईशुं। तो लखशू पहला माटे पहला पंडिया छे तो पंडिया ने मळतो नफो बराबर 87,500 गुण्या एक भाग्या टोटल चार ने बे छ ने एक सात बराबर। तो आ रीते पंडिया ने मळतो नफो आवशे 12,500 रुपया। पछी बीजू मेहता नू नाम छे तो निशानी कीधे लखवानू मेहता ने मळतो नफो बराबर 87,500 गुण्या मेहता नू प्रमाण चार हतुं अहीं चार छेदमां टोटल सात बराबर। तो मेहता ने नफो आवशे 50,000 रुपया। अने त्रीजो भागीदार छे बाजपेयी। बाजपेयी ने मळतो नफो बराबर 87,500 एनुं प्रमाण छे 2/7। तो बाजपेयीनो नफो आवशे गुणाकार भागाकार करो तो एनो आवशे 25,000 रुपया बराबर। तो आ रीते आपणने दाखलामां भागीदारने मळती नफानी रकम शोधो दरेक भागीदारने। तो दरेक भागीदारने पंडियाने 12,500 नफो मळशे, मेहताने 50,000, बाजपेयीने 25,000। तो आ रीते ટૂંકમાં ધારવાના તમે ગમી ધારી શકો, 10 જ ધારવા એવું જરૂરી નથી, 1 રૂપિયો 100 રૂપિયા 500 રૂપિયા ગમી રકમ ધારી શકો બરાબર। અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે મૂળ વ્યક્તિ જે છે એને ખાસ આપણે પહેલાં આપણે એના ધારવાના રહેશે, એટલે મૂળ વ્યક્તિ કોણ છે પહેલાં આપણે ગોતવાનો રહેશે અંદર બરાબર। ત્યાર પછી એના આધારે બીજા ભાગીદારનો નફો આપણને મળી રહેશે। ત્યારબાદ હવે આપણે આવો એક બીજો દાખલો જે બુકમાં નથી પણ વધારાનો દાખલો છે આપણે હવે જોઈએ। ત્યારબાદ આ એક વધારાનો દાખલો છે, એ ને બીનો ચોથો ભાગ। પહેલાં આખી રકમ વાંચી જ આવેની અને મૂળ આધાર વ્યક્તિ કોણ છે એ ખાસ આપણે પહેલાં ગોતવાનું રહેશે। તો એ ને બીનો ચોથો ભાગ, પણ બીનો ખબર નથી બરાબર, એટલે આટલું વાક્ય વાંચો તો ત્યાં સુધી આપણને એવો ખ્યાલ આવે કે બીને ધારવા પડશે બરાબર। હજી આગળ વાંચી જવાનું પણ બીનો ધારી લેવાનો નથી નફો। તો એ ને બીનો ચોથો ભાગ બરાબર, એટલે અહીંયા મૂળ વ્યક્તિ એ બી થયો। પછી આગળ વાંચો હજી, બી ને પાછો સીનો અડધો ભાગ, એટલે બી પાછો કોના ઉપર આધાર રાખે, સી વ્યક્તિ ઉપર। તો એનો અર્થ કે આ ચાર ત્રણ વ્યક્તિઓ થયા, એ બી અને આ સી, તો એ છે બી ઉપર આધાર રાખે છે, બી છે એ પાછો સી ઉપર આધાર રાખે છે। હજી આગળ વાંચી જાઓ, હજી પણ સીનો નફો ધારી લેવાનો નથી, સીનો અડધો ભાગ અને ડીને એ કરતાં ત્રણ ગણો। ડીને પાછો ડી કોના ઉપર આધાર રાખે, પાછો એ ઉપર, એ કોના ઉપર આધાર રાખે, બી ઉપર, અને બી કોના ઉપર આધાર રાખે છે, સી ઉપર, એટલે મૂળ વ્યક્તિ અહીંયા કોણ બનશે, સી બનશે બરાબર। એટલે આપણે સીનો નફો ધારવો પડશે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું। ઘણા વિદ્યાર્થીઓ આ એટલું વાંચે એ ને બીનો ચોથો ભાગ એમ કરીને બીનો નફો ધારી લે,
बराबर, बी नो धारो तोय हाले, ए नो धारो तोय चाले, डी नो धारो तोय हाले, पण ई प्रमाणे पछी नफा नुकसान नुं प्रमाण छे आगळ थवू पड़े। एवुं नथी के अहींया तमारे सी नो ज नफो धारवो पड़े, गमी धारो चाले, पण नफा नुकसान नुं प्रमाण साचुं आववुं पड़े, जे तमने कीधुं चोथो भाग, अर्धो भाग, तीजो, त्रण गणो एम, बराबर। એટલે આપણે ખાસ ભૂલ ન થાય એટલે આપણે મૂળ વ્યક્તિને પહેલાં છે એ નફો એનો ધારીએ છીએ। તો એ ને બીનો ચોથો ભાગ, એટલે એ છે બી ઉપર આધાર રાખે છે, બી બીને સીનો અડધો ભાગ, એટલે બી પાસે સી વ્યક્તિ ઉપર આધાર રાખે છે, અને ડી છે એ ઉપર આધાર રાખે છે, એટલે મૂળ વ્યક્તિ અહીંયા સી બને છે। તો આપણે સીનો નફો ધારી લઈએ કે ધારો કે સીને મળતો નફો રૂપિયા 10 છે, બરાબર, 10 રૂપિયા છે। હવે આગળ વાંચો, સી વ્યક્તિ ઉપર કોણ આધાર રાખતું હતું, તો કે એ ને બીનો ચોથો ભાગ, પણ એ બીનો નથી આવ્યો એટલે પહેલાં એ બીનો ગોત નાખીએ, તો બી ને સીનો અડધો ભાગ, એટલે સીને જે મળે છે એના કરતાં અડધો કોને મળે છે, બીને, એટલે આ લખ્યું માટે બીને મળતો નફો બરાબર અડધો એટલે 10/2, આ ગણતરી કદાચ ન લખો તો ચાલે, એટલે 5 રૂપિયા, બરાબર। ચાલો આગળ, એટલે બી ને સીનો અડધો ભાગ, એટલે સીનો ધારી લીધો, બીનો આપણને મળી ગયો। હવે આગળ એ ને બીનો ચોથો ભાગ, તો બીનો આપણને મળી ગયો છે 5 રૂપિયા, એનો ચોથો ભાગ, ભાગ એટલે ભાગાકાર, ચોથો ભાગ એટલે 4/2, તો માટે એ ને મળતો નફો બરાબર 5/4, એટલે 1.25 રૂપિયા, બરાબર, પોઈન્ટમાં આવે તો વાંધો નહીં, એટલે એવું કાંઈ નથી પૂર્ણાંકમાં નફાનો આજે ધાર્યા એના આંકડાઓ આવે, એટલે સીનો નફો ધાર્યો 10, એટલે બીનો નફો આવ્યો એનાથી અડધો એટલે 5, અને એને કેટલો નફો મળતો હતો, તો કે બીનો ચોથો ભાગ, એટલે બીનો જે હતો એને 4/2 કર્યા, એટલે 1.25 આવ્યા, બરાબર। ચાલો આગળ વાંચો, હજી એક ડી વ્યક્તિ બાકી છે, અને ડીને એ કરતાં 3 ગણો, ગણો એટલે ગુણાકાર, તો માટે ડીને મળતો નફો બરાબર એનો 3 ગણો, બરાબર, તો એનો હતો 1.25 એને ગુણ્યા 3, બરાબર, એટલે એનો નફો આવશે 3.75 રૂપિયા, બરાબર। તો આ રીતે ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ આપણને મળી ગયું। હવે આપણે લખી નાખીશું લાઇનમાં, જે નામ પહેલાં લખો એવું નથી પહેલાં એ લખો, બી લખો, સી લખો, ડી લખો, ગમી નામ લખો, જેનું પહેલું નામ લખો એનું પહેલું પ્રમાણ લખવાનું, બરાબર। આપણે ABCD છે તો ABCD પ્રમાણે લખવી, માટે એ બી સી અને ડી વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ, તો પહેલું કોણ છે, આપણે અહીં એ લખ્યો છે, તો પહેલાં એનું લખવાનું, પહેલાં સી લખ્યો હોય, પછી બી લખ્યો હોત, પછી એ લખ્યો હોત ને ડી લખ્યો હોત, તો પહેલાં સીનું પ્રમાણ લખે, ગમે એ લખો હાલે, તો પહેલાં આપણે એ લખ્યો, તો એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું હતું, એટલે 1.25 પછી બી લખ્યું, તો બીનો 5, પછી સીનું લખ્યું 10, અને પછી ડી 3.75, આ નફા નુકસાનનું પ્રમાણ આવી ગયું, બરાબર। ચાલો હવે આપણને જવાબમાં શું માગ્યું છે, કે પેઢીનો નફો 48,000 છે, તો ખાલી બીનો જ માગ્યો છે, બધાય ભાગીદારનો માગ્યો નથી, તો આપણે ખાલી બીનો જ ગણીશું, તો બીનો નફો કેટલો મળે, તો બીનું પ્રમાણ અહીંયા જો બી બીજા નંબરે છે એનું પ્રમાણ અહીંયા આવડવા ગણાય છે, બરાબર, તો લખવાનું માટે બીને મળતો નફો બરાબર 48,000 × બીનો માગ્યો છે, એટલે બીનો ખાલી 5/6 બધાનો સરવાળો કરવાનો, બરાબર, આ બધાનો સરવાળો કરો એટલે ટોટલ થાય છે 10 ને 15, બરાબર, 18, 19 ને 1, 20 ટોટલ થાય છે, અને ગુણાકાર ભાગાકાર કરો એટલે એનો જવાબ આવશે 12,000 રૂપિયા, એટલે બીને એકનો જ માગ્યો છે, કેમ કે આ 4 ભાગીદારો આપ્યા હતા, એટલે ગણતરી થોડીક આપણે અહીંયા 4 ભાગીદારનું ધારવું પડે, એટલે ગણતરી ઘટાડી દીધી છે, બરાબર। અગાઉના દાખલામાં 3 ભાગીદારો હતા, તો ગણતરી બધાની માગી હતી, બધાનો નફો માગ્યો હતો,
तो अँ खाली बी न माग्यो तो बी ने मत नफो 48,000 गुण्या बी नु जे नाम जे नंबर हो जो खास आम भूल न थाय। बी ते पहला लिखो हो तो आ पांच पहला आवशे, बी छेले लिखो हो तो पांच छेला नंबर आ आ रीते। तो बी ने मत नफो बराबर 48,000 गुण्या 5/20 बराबर 12,000 रुपया। बराबर, तो आ रीते नफा नुकसान की वेचनी प्रमाणवाला दाखला से सद्य में अपन एक आप एक उदाहरण आप बराबर। अने एक मैं आप वधारा दाखिल आ गण बराबर। हवे बीजा दाखला से हवे आप टूका दाखला जो बीजा से हवे आवता भाग में आप गणीशुं।